બુદ્ધનો જન્મ. કપિલવસ્તુ એક સુંદર શહેર જેના પર પ્રકૃતિનું વરદાન હતું. રાજા સુદ્ધોદન એ દેશના રાજા હતા. એક દિવસ રાણી મહામાયાને ગજબ સપનું આવ્યું. રાણી ઊંઘમાં બોલવા લાગ્યા, અરે આ શું છે? ત્યાં રાજા ઉઠી ગયા. એણે રાણીને પૂછ્યું, મહારાણી શું થયું તમને? શું થયું? મહારાજ, મેં એક અજીબ પણ સુંદર અનુભવ કર્યો. મેં એક સપનું જોયું. આકાશમાંથી એક તેજસ્વી પ્રકાશ આપણા મહેલમાં આવ્યો. એમાંથી એક ચાર દાંતવાળો સફેદ હાથી નીકળ્યો અને એ નૃત્ય કરવા લાગ્યો. એણે મને આશીર્વાદ આપ્યા અને પાછો એણે પ્રકાશના રૂપમાં આવી મારા પેટમાં પ્રવેશ કર્યો. મહારાજ, શું અર્થ થાય આ સપનાનો? બીજા દિવસે મહારાજ સુદ્ધોધને મહેલના બુદ્ધિમાન દરબારીઓને મહારાણીના સપનાનો અર્થ સમજાવવા કહ્યું. મહારાજ, મહારાણીનું સપનું એ ખરેખર તો એક સુલક્ષણી ઘટના છે. મહારાણી એક એવા પુત્રને જન્મ આપશે જે સંસારમાં એક મહાન વ્યક્તિત્વની જેમ ઉભરી આવશે અને આખા સંસારને એ અસીમ બાળકથી ખૂબ જ લાભ થશે. એ અદ્ભુત બાળકના આગમનની વાતથી રાજપરિવારમાં ખુશી છવાઈ ગઈ. રીત રિવાજ અનુસાર મહારાણી એમના પિયર જવા નીકળ્યા. થોડા સમય યાત્રા કર્યા પછી લુંબિની નામના એક બગીચામાં મહારાણી પહોંચ્યા. મહારાણીએ થોડા સમય ત્યાં જ આરામ કરવાનું નક્કી કર્યું. મહારાણી એકદમ પ્રસન્ન અને આનંદિત હતા. થોડા સમય પછી મહારાણીના પેટમાં દુખાવો ઉપડ્યો. મહારાણીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. એ બાળકને જોઈને બધા આશ્ચર્યચકિત રહી ગયા. એના જન્મના થોડા સમય પછી એ બાળકે પોતાના પગ પર ચાલવાનું શરૂ કર્યું. બાળકને લઈને મહારાણી પોતાના રાજ્યમાં પાછા ફર્યા. આખા રાજ્યએ એ અનોખા બાળકનો જન્મદિવસ ઉજવ્યો. પોતાના પુત્રનું નામ રાજા સુદ્ધોદને સિદ્ધાર્થ રાખ્યું. સિદ્ધાર્થના જન્મની ખુશી મનાવવામાં આખું રાજ્ય મશગુલ હતું. ત્યારે એક મહાન સંત અસિતા મહેલમાં આવ્યા. એ એક વૃદ્ધ સંન્યાસી હતા જેમણે સંસારના બધા જ સુખ સાધનોનો ત્યાગ કર્યો હતો અને એ જંગલમાં એકલા સંન્યાસી જીવન વિતાવવાનું શરૂ કર્યું હતું. રાજદંપતીએ ખૂબ જ આદર અને પ્રેમથી સંન્યાસીનું સ્વાગત અને સન્માન કર્યું. હે રાજન, આ કોઈ સાધારણ બાળક નથી. એનો જન્મ સમગ્ર સંસાર પર રાજ કરવા માટે થયો છે, પરંતુ એક રાજાના રૂપમાં નહીં, એક આધ્યાત્મિક ગુરુના રૂપમાં. નહીં, એક રાજાના રૂપમાં આ રાજ્ય પર સંસારમાં રાજ કરશે. એ ક્યારેય આધ્યાત્મિક નહીં બને. આટલું જ નહીં, મહારાણી માફ કરજો, પણ આજથી થોડા દિવસ પછી તમે સ્વર્ગવાસી થઈ જશો. કોણ છે ત્યાં?
આ સંન્યાસીને બહાર કાઢો. પરંતુ જેમ સંન્યાસીએ કહેલું તેમ મહારાણીનો થોડા જ દિવસ પછી સ્વર્ગવાસ થયો. મહારાજની બહેને સિદ્ધાર્થનું પોતાના દીકરાની જેમ જતનથી લાલન પાલન કર્યું. દયાબુદ્ધિ રાજકુમાર. દિવસો વીતવા લાગ્યા અને સિદ્ધાર્થ મોટો થઈને એક બુદ્ધિમાન યુવક બન્યો. એને શિક્ષા આપનાર એના ગુરુ રાજા સુદ્ધોધનને મળવા આવ્યા. મહારાજ, સિદ્ધાર્થને મેં બધી જ વિદ્યા આપી છે, એને બધી વિદ્યા અવગત છે, પણ વિશેષ વાત એ છે કે મેં પણ સિદ્ધાર્થ પાસેથી ઘણું બધું શીખ્યું છે જે મને ખબર જ નહોતી. ગુરુની વાત સાંભળી સુદ્ધોધનને પોતાના પુત્ર પર ગર્વ થયો. સિદ્ધાર્થ બીજા બાળકો જેવો નહોતો. એ ક્યારેય પણ પોતાનો સમય રમવામાં કે બીજા બાળકો સાથે ઝઘડો કરવામાં વ્યર્થ ના કરતો. વધારેથી વધારે સમય એ એકલો રહેવામાં વ્યતીત કરતો. રાજબગીચામાં પશુ અને પક્ષીઓ સાથે રમવું એને વધારે ગમતું. એક દિવસ એ રાજબગીચામાં બેઠો હતો ત્યારે અચાનક એના મિત્રએ એક પક્ષીનો શિકાર કર્યો. ત્યારે સિદ્ધાર્થે એ પક્ષીને પ્રેમથી હળવા હાથે ઉપાડ્યું અને એના શરીરમાંથી તીર કાઢ્યું. જ્યારે હંસને હલકા હાથે થપથપાવી રહ્યો હતો ત્યારે તેના મિત્રએ કહ્યું, હે સિદ્ધાર્થ, એ મારું પક્ષી છે, મને આપી દો. કોઈ પણ જીવિત પ્રાણીની હત્યા નહીં કરવાની, આ તો પાપ છે. વ્યર્થ વાતો નહીં કર, એ મારો શિકાર છે અને એ મને મળવો જ જોઈએ. કોઈને ઈજા પહોંચાડવાનો કે હત્યા કરવાનો તને કોઈ અધિકાર નથી. જતો રે અહીંયાથી. ઘણો સમય સુધી બંનેમાં ચર્ચા થઈ. ચર્ચા ખતમ કરવા એ બંને એક સંન્યાસી પાસે ગયા. સંન્યાસી એક વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરી રહ્યા હતા. બોલો બાળકો, તમે અહીંયા કેમ આવ્યા છો? બંનેએ આખી ઘટના વિસ્તારપૂર્વક જણાવી. ઈશ્વરે બધા પક્ષીઓ પશુઓને જીવન આપ્યું છે, એને મારવાનો કે એનો જીવ લેવાનો અધિકાર કોઈને જ નથી. એટલા માટે આ હંસ એને બચાવનારનું છે, ના કે મારનારનું. સિદ્ધાર્થ, આ હંસ તારું છે, તું તારી મરજી મુજબ એની સાથે વ્યવહાર કરી શકે છે અને સાથે તું તારા મિત્ર દેવદૂતને ક્ષમા પણ કરી શકે છે. એ બંનેને સમજાવનાર સંન્યાસી અચાનક એક સાપમાં બદલાઈ ગયો અને જંગલમાં જતો રહ્યો. ગૌતમ બુદ્ધના લગ્ન. ઘણા વર્ષો વીતી ગયા. સિદ્ધાર્થ એક પ્રખ્યાત વ્યક્તિ બની ગયો જેને બધા જ પ્રેમ કરતા હતા. એ ખૂબ જ દયાળુ વ્યક્તિ હતો જેને શાંતિ પસંદ હતી અને હિંસાનો વિરોધી હતો. પોતાના પુત્રના આવા સ્વભાવના કારણે રાજા સુદ્ધોધન ચિંતામાં પડી ગયા. સિદ્ધાર્થ બહુ જ દયાળુ અને સંવેદનશીલ છે, હું એને એક મહાન રાજા બનાવવા માંગુ છું. એક રાજા માટે કઠોર અને સાહસી બનવું બહુ જરૂરી છે,
મહાન રાજાની શિક્ષા લેવા સિવાય એને તો બગીચામાં એકલું રહેવું જ પસંદ છે. આપ ચિંતા ના કરો મહારાજ, રાજકુમારને જો આ સ્થિતિમાંથી બહાર કાઢવા છે તો એમના લગ્ન કરાવવા એ બહુ જરૂરી છે. પછી એ સંસારનું સાચું સ્વરૂપ જોઈ લેશે. એમને સુંદર અને બુદ્ધિમાન પત્ની મળશે તો તમારી બધી જ ચિંતા દૂર થઈ જશે. તમે બરાબર કહી રહ્યા છો. ઠીક છે, રાજકુમારના લગ્નની તૈયારીઓ કરો. સુદ્ધોધને એમના પાડોશી રાજા સુપ્રબુદ્ધને સંદેશો મોકલ્યો, પરંતુ સુપ્રબુદ્ધે જવાબમાં લખ્યું કે એમની દીકરી સાથે લગ્ન કરવા માટે એકથી એક રાજકુમારો તૈયાર છે, પરંતુ જો સિદ્ધાર્થને એની સાથે લગ્ન કરવા હોય તો એ બધા સાથે મુકાબલો કરવો પડશે. સિદ્ધાર્થે સ્વયંવરમાં ભાગ લીધો. તલવારબાજી, તીરંદાજી અને ઘોડસવારી બધામાં જીતીને રાજકુમારી યશોધરા સાથે લગ્ન કર્યા. સુદ્ધોધને એના પુત્રના લગ્ન પર ત્રણ મહેલ સિદ્ધાર્થને ભેટમાં આપ્યા. ત્રણેય મહેલ સુંદર બગીચામાં વસાવ્યા હતા. એ ત્રણેય મહેલની દિવાલો ખૂબ જ ઊંચી હતી, કારણ કે કોઈ પણ અપ્રિય ઘટના રાજકુમાર સુધી ના પહોંચે. રાજકુમારને ઉત્તમ ભોજન આપવામાં આવતું હતું. ઉત્તમ ગાયક અને નર્તકી રાજકુમારને બહારની દુનિયાથી દૂર રાખતા હતા. ઘણા વર્ષો સુધી સિદ્ધાર્થ આ પ્રકારની વિલાસી જીવન જીવી રહ્યો હતો. બહારની અસલી દુનિયાથી એ બહુ જ દૂર હતો. એવી રીતે સમય વીતતો ગયો. સિદ્ધાર્થને ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થયો, જેનું નામ રાહુલ રાખવામાં આવ્યું. રાજા સુદ્ધોધન ખૂબ જ ખુશ હતા. એમની યોજના સિદ્ધાર્થ તરફ સફળ થઈ હતી. અનોખું દ્રશ્ય. એક રાત્રી ભોજન પછી સિદ્ધાર્થે એક સુંદર ગીત સાંભળ્યું. એ ગીતના શબ્દોમાં સંસારની સુંદરતા અને સંસારમાં રહેવાવાળા સુખી લોકોનું વર્ણન હતું. પિતાજી, હું આ રાજ બગીચાની બહારની દુનિયા જોવા માંગુ છું. કૃપા કરી મને આજ્ઞા આપો. સાંભળ પુત્ર, તું બહુ દયાળુ હૃદયનો છે. બહારની દુનિયાની સચ્ચાઈ તને દુઃખ પહોંચાડશે. બહાર જવાની જીત છોડી દે. પરંતુ પિતાજી, હું આપણા નાગરિકોને મળવા માંગુ છું. હું એમનું સાચું જીવન જોવા માંગુ છું, અનુભવ કરવા માંગુ છું. આ રાજમહેલની બહાર ફેલાયેલી દુનિયાનો હું આનંદ લેવા માંગુ છું. કૃપા કરી મને જવાની આજ્ઞા આપો પિતાજી. ઠીક છે પુત્ર, જેવી તમારી મરજી. એ જ સમયે રાજા સુદ્ધોધને મંત્રીઓને બોલાવ્યા. કાલે સિદ્ધાર્થ નગર ફરવા જવાનો છે. આપણે સાવધાની વર્તવાની છે. આખા નગરમાં ખૂબ જ ખુશી દેખાવવી જોઈએ. બધા ઘરોને સજાવો. વૃદ્ધ, બીમાર કે મૃત લોકોને શહેરથી બહાર કાઢો. નગરને સુંદર સજાવી રાખો. અમારી આજ્ઞા છે. આખા નગરમાં કહી દો, સાંભળો સાંભળો સાંભળો, કાલે રાજકુમાર સિદ્ધાર્થ નગરમાં આવવાના છે. બધા લોકો પોતપોતાના ઘરને સજાવીને રાખે. રાજકુમારની સામે કોઈ ભી વૃદ્ધ, બીમાર કે મૃત લોકો નહીં દેખાવા જોઈએ, નહીં તો કડકમાં કડક સજા થશે.
આ રાજાની આજ્ઞા છે. સિદ્ધાર્થ નગરમાં ફરવા ગયા. ફરતા ફરતા એમની નજર એક વૃદ્ધ બીમાર જે ખાંસી રહ્યો હતો એના ઉપર પડી. અરે આ શું, આ કોણ છે? એ એક વૃદ્ધ માણસ છે રાજકુમાર. વૃદ્ધ એટલે આપણે બધાએ એ સ્થિતિમાંથી પસાર થવું પડે છે રાજકુમાર. રાજકુમાર કૃપયા કરી ઊભા રહો, ત્યાં નહીં જાઓ. રસ્તામાં એક રોગીને જોઈને સિદ્ધાર્થ એની તરફ જવા લાગ્યો. કોણ છે અને એ રડી કેમ રહ્યો છે? એ બીમાર છે રાજકુમાર, અને એનાથી પીડા સહન નથી થઈ રહી. એ મૃત્યુની રાહ જોઈ રહ્યો છે. મૃત્યુ એટલે શું? મૃત્યુ આપણા જીવનની છેલ્લી કડી છે, અને આપણે બધાએ એક દિવસ એને સહન કરવું જ પડે છે. આપણે બધાએ એટલે શું? હું રાજા અને મારી પોતાની યશોધરા પણ? હા રાજકુમાર, બધાએ જ. તો એનો મતલબ એમ થયો કે આ શરીર, રાજસંપત્તિ, સગા સંબંધી બધા, મેં જે પણ પામ્યું છે એ બધું જ એક ભ્રમ છે? સિદ્ધાર્થ રાજમહેલ પાછો ફર્યો. નગરની જોયેલી ઘટનાઓ એના મન પર અસર કરી ગઈ. એ ખૂબ જ અસ્વસ્થ હતો. એનું મન બધા જ દુઃખોને નષ્ટ કરવાના ઉપાયો શોધવામાં લાગી ગયું. એક રાત્રે એક અનોખી અણધારી શક્તિએ બધાને બહાર નિંદરમાં સુવડાવી દીધા, અને એ સમયે સિદ્ધાર્થ એના ઘોડા પર રાજમહેલની બહાર નીકળી ગયો. સિદ્ધાર્થે જંગલ તરફ પ્રસ્થાન કર્યું. સાક્ષાત્કાર. સંસારના બધા દુઃખોનો નાશ કરવા હેતુથી સિદ્ધાર્થે પોતાની યાત્રા શરૂ કરી. સિદ્ધાર્થે પોતાનો રાજવેશ, અલંકારો અને ત્યાં સુધી કે પોતાના વાળનો પણ ત્યાગ કર્યો. એક સંન્યાસીના વેશમાં સિદ્ધાર્થ જંગલની તરફ નીકળી ગયો. રસ્તામાં એ ઘણા સંન્યાસીઓને મળ્યો. દિવસો એમ જ પસાર થતા ગયા. સિદ્ધાર્થ હવે મગધ રાજ્યના જંગલમાં પહોંચ્યો. ત્યાં એ એક સંન્યાસી આર્દાને મળ્યો અને એનો શિષ્ય બની ગયો. થોડા દિવસો પછી, આજ દિવસ સુધી મેં જેટલી શિક્ષા પ્રાપ્ત કરી છે એ સંસારના દુઃખોનું નિવારણ કરવા માટે પૂરતી નથી. મારે મારો માર્ગ પોતે જ શોધવો પડશે, અને તેમણે યાત્રા શરૂ કરી. સિદ્ધાર્થ હવે ગયા નામક સ્થાન પર પહોંચ્યો. ત્યાં એણે બહુ કઠોર તપસ્યા કરી. છ વર્ષ સુધી ખાધા વિના, ઊંઘ્યા વિના તેણે તપ કર્યું. સિદ્ધાર્થના તપના કારણે એ સાવ હાડપિંજર થઈ ગયો હતો. એ સમયે સુજાતા નામની એક સ્ત્રી એમના માટે ખાવાનું લઈને આવ્યા. કદાચ મેં ભૂલ કરી છે, આ છ વર્ષમાં
કઠોર આચરણ કરવું અનુચિત હતું, માટે હું આપનો આભારી છું. તમે આપેલા ભોજનથી મને શક્તિ પ્રાપ્ત થઈ છે. હવે એ જ શક્તિથી હું મારી શોધ ચાલુ રાખીશ. મનમાં દ્રઢ વિશ્વાસ કરીને એક બોધિ વૃક્ષ નીચે સિદ્ધાર્થે પોતાનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. મરા નામની એક દુષ્ટ શક્તિ જે લોકોનું મન વિચલિત કરે છે એ ત્યાં આવી. જો એને બધા દુઃખો પર વિજય પ્રાપ્ત કરી લીધી તો મારું શું થશે? કંઈ પણ કરીને મારે એનું ધ્યાન ભંગ કરવું જ પડશે. મરાએ સિદ્ધાર્થનું ધ્યાન ભંગ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. સિદ્ધાર્થ પર એને તીર છોડ્યા, પણ એ તીર પુષ્પ બનીને સિદ્ધાર્થના ચરણોમાં પડ્યા. સિદ્ધાર્થ, તું એક રાજકુમાર છે. તારો જન્મ આ સંસાર ઉપર રાજ કરવા માટે થયો છે. તું પોતાને કેમ આટલું કષ્ટ આપી રહ્યો છે? તારું રાજ જીવન કેમ ત્યાગ કરે છે? સિદ્ધાર્થે મરાને કોઈ જવાબ ના આપ્યો. સિદ્ધાર્થે પોતાના મૌનથી જ મરાને જીતી લીધો અને એનું ધ્યાન ચાલુ રાખ્યું. અંતમાં સિદ્ધાર્થે પોતાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી લીધું. એને એના પ્રશ્નોના જવાબ શોધી લીધા. એને સત્યનું જ્ઞાન થયું. એને જાણી લીધું કે અભિલાષા અને વાસના બધા દુઃખોનું કારણ છે. આ રીતે સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બની ગયો. બધા દુઃખોને દૂર કરવા એમણે મધ્યમ માર્ગ પસંદ કર્યો અને ધીરેથી એમણે આંખો ખોલી. બધી તરફ એમને શાંતિનો અનુભવ થયો. એમણે એમની શિક્ષાને સંસારના બધા જ લોકોને આપવાનો નિર્ણય કર્યો, એટલે એ બનારસ પહોંચ્યા. ત્યાં એમણે લોકોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. એના પછી એ કેટલી બધી જગ્યાએ ફર્યા અને આખા સંસારમાં પોતાનો ઉપદેશ ફેલાવવા લાગ્યા. અસંખ્ય લોકો એમના ઉપદેશના ભક્ત બની ગયા. એક દિવસ ભગવાન બુદ્ધ જંગલથી પસાર થઈ રહ્યા હતા. એ ઊભો રે, સાંભળ બેટા, શાંત થઈ જા. હું તને મારી નાખીશ અને તારો અંગૂઠો કાપીને મારા ગળામાં પહેરીશ. બેટા, તું બધા પ્રતિ પ્રેમનું આચરણ કેમ નથી રાખતો? ભગવાન બુદ્ધે એને ઉપદેશ આપવાનું શરૂ કર્યું અને અંગુલીમાલને ઉપદેશ દ્વારા અંતિમ સત્ય સમજાઈ ગયું. અંગુલીમાલ એમના ચરણોમાં પડ્યો અને એમની પૂજા કરવા લાગ્યો. બુદ્ધના ઉપદેશથી નાના મોટા, રાજા તથા સામાન્ય પ્રજા બધા જ પ્રભાવિત થઈ ગયા. ખાલી ભારતવર્ષમાં જ નહીં, સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, જાપાન અને ચીનમાં પણ બુદ્ધ ધર્મનો પ્રચાર થવા લાગ્યો. તો ફ્રેન્ડ્સ, તમને બધાને અમારો વિડીયો ગમ્યો ને? જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા, અને જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. બાય.